નર્મદામાં જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન પહેલીવાર કોરોનાને કારણે ઓનલાઈન પ્રદર્શન યોજાયું. જિલ્લા કક્ષાએ કુલ 42 કૃતિઓ રજૂ થઈ હતી, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 19 અને પ્રાથમિક વિભાગમાં 23 કૃતિઓ રજૂ થઈ હતી. ઓનલાઈન ઉદ્ઘાટન સમારોહમાં ડાયટના પ્રાચાર્ય એમજી શેખ, જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ પટેલ અને ઈઆઈ દારાસિંહભાઈ તથા ઓનલાઈન સંચાલક તરીકે ડાયટના રોબિન્સ એમ ભગત, જિલ્લા વિજ્ઞાન સલાહકાર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા જોડાયા હતા, જેમાં નિર્ણાયક તરીકે જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ તથા મહેશભાઈ દલાલ, પ્રા કમલેશ કુમાર સિંગા, પ્રા દિનેશકુમાર પ્રજાપતિએ સેવા આપી હતી. સામાન્ય રીતે દર વર્ષે નર્મદા જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં 12 વૈજ્ઞાનિક પોતાના વિજ્ઞાન પ્રોજેક્ટ રજૂ કરતા હોય છે. તમામ બીઆરસી, સીઆરસી અને જિલ્લા કક્ષાએ ત્યારબાદ આ રાજ્ય કક્ષાએ આ કૃત્યો જતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે શાળાઓ બંધ થતી હવે જ્યારે શાળાઓ પણ ખુલી છે ત્યારે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ આ વખતે પહેલીવાર ઓનલાઈન ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વખતે ચોક્કસ જગ્યાએ વિજ્ઞાન મેળો ન યોજાતા જે તે શાળામાં પોતાનો પ્રોજેક્ટ પોતાના શાળાએ રજૂ કરી ઓનલાઈન જોડાઈ ઓનલાઈન લિંક શેર કરી હતી. તારીખ 30 અને 31 મે જિલ્લા કક્ષાના 2 દિવસ ચાલેલા પ્રદર્શનમાં રાજપીપળા ડાયટ ખાતેથી નિર્ણાયકોએ પણ લિંક ઓપન કરીને ઓનલાઈન રીતે જોડાઈને વિડીયો ચેક કરીને નિર્ણય આપ્યો હતો. જ્યાં નેટની સુવિધા નહીં હોય ત્યાંથી વિડીયો મોકલવામાં આવ્યો હતો. આ માટેના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણના પ્રદર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એસવીએસ સરદાર કક્ષાનું ઓનલાઈન પ્રદર્શન, એસવીએસ નર્મદા કક્ષાનું ઓનલાઈન પ્રદર્શન તેમજ કેન્દ્ર કક્ષાનું ઓનલાઈન પ્રદર્શન યોજાયા હતા. આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે કુલ 5 વિભાગો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં ઇકો ફ્રેન્ડલી સામગ્રી, ત્યાર પછી સ્વાસ્થ્ય, આરોગ્ય અને સ્વચ્છતા તથા આદાન પ્રદાન થઈ શકે તેવું સોફ્ટવેર તેમજ ઐતિહાસિક વિકાસ અને ગાણિતિક નમૂનાઓ. આ વિભાગોમાં કુલ 42 ઓનલાઈન કૃત્યો રજૂ થઈ હતી. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.